ગુડ મોર્નિંગ, આપની સાથે હું છું વિધાતા. તો ગુજરાતમાં જે પ્રકારે બાળકોના મોતનો આંકડો સામે આવ્યો તેને લઈને ખળભળાટ મચ્યો અને સરકાર પર આખરે સવાલોનો મારો શરૂ થયો. ત્યારે રાજકોટમાં બાળકોના મોત મામલે ગરમાયું છે રાજકારણ. કોંગ્રેસના કાર્યકરો હોસ્પિટલ પાસે ધરણા પ્રદર્શન કરશે, તો ધરણામાં અમિત ચાવડા પણ હાજરી આપશે. આજે ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવશે કોંગ્રેસ તરફથી. તો બાળકોના મોત મામલે સરકારને ઘેરવામાં આવશે અને આ મામલે યોગ્ય તપાસની ખાતરી આપવાને લઈને પણ તમામ બાબતો જણાવવામાં આવશે. તો ગરમાયું છે રાજકારણ. બાળકોના મોત મામલે કોંગ્રેસના કાર્યકરો હોસ્પિટલ પાસે ધરણા પ્રદર્શન કરવાના છે. આ ધરણા પ્રદર્શનમાં અમિત ચાવડા પણ ખાસ ઉપસ્થિત રહેશે. તો રાજકોટમાં જે પ્રકારે બાળકોના મૃત્યુઆંકનો જે આંકડો સામે આવ્યો હતો, આ મૃત્યુઆંક 134 જેટલો સામે આવતા જ ખળભળાટ મચી ગયો. આખરે બાળકોની સારવારને લઈને અને તેમજ સરકારી યોજનાઓને લઈને કેટલાક સવાલો સરકાર પર ઉભા થયા છે. ત્યારે આ જ મુદ્દે હવે કોંગ્રેસ સરકારને ઘેરવા જઈ રહી છે. સિવિલ હોસ્પિટલ પાસે આજે ધરણા પ્રદર્શન કરાશે. ધરણા પ્રદર્શનમાં કોંગ્રેસમાં મોટા ભાગે કાર્યકર્તા ઉપસ્થિત રહેશે, તો સાથે સાથે અમિત ચાવડા પણ ખાસ ઉપસ્થિત રહેશે. બાળકોના મોત મામલે રાજસ્થાનની જેમ ગુજરાતમાં રાજનીતિ તેજ થઈ ગઈ છે. કોંગ્રેસે ભાજપ સરકાર પર ગંભીર આરોપો કર્યા, તો નીતિન પટેલે પણ આપ્યો સણસણતો જવાબ. રાજકોટ અને અમદાવાદમાં બાળકોના મોતમાં ચોંકાવનારા આંકડાઓ પર રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ રાજનીતિ તેજ થઈ ગઈ છે. આરોપ પ્રત્યારોપ થઈ રહ્યા છે. તમામ આક્ષેપબાજીની વચ્ચે નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને વિરોધીઓની બોલતી બંધ કરી દીધી. નાયબ મુખ્યમંત્રીએ વિરોધીઓના આરોપોને ફગાવતા કહ્યું કે ગુજરાતમાં બાળ મૃત્યુદર ઘટ્યો છે. 2017 પછી બાળ મૃત્યુદર સરેરાશ 25% ઓછો થયો છે. એટલું જ નહીં, નીતિન પટેલે કહ્યું કે કોંગ્રેસ માત્ર આક્ષેપબાજીમાંથી બચે. છેલ્લા જે આંકડા છે આપણે અમારા સોફ્ટવેરના આધારે એના આધારે હું ચોક્કસ કહીશ કે જે 2017માં બાળ મૃત્યુદર 30% હતો એ આ વર્ષોમાં ઘટી અને લગભગ 25% નીચે આપણે સફળતાપૂર્વક પહોંચાડ્યું છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્ય સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે રાજ્યમાં ડોક્ટરની અછત છે, બાળકો માટે પૂરતા પ્રમાણમાં સુવિધા નથી, જેના કારણે બાળકોના મોત થઈ રહ્યા છે. આ બે જ હોસ્પિટલના આંકડા છે, હું માનું છું કે આખા ગુજરાતના આંકડા લેવામાં આવશે તો હજારોની સંખ્યામાં થશે. એવા સંજોગોમાં સરકારે આમાં કોઈ જવાબદારીમાંથી હાથ પાછા ખેંચવાને બદલે જે પણ બેદરકારી થઈ હોય, જે પણ ત્રુટિઓ રહી હોય એની તપાસ કરીને ત્વરિત કાર્યવાહી કરવી જોઈએ. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને ગુજરાત કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે પત્રકાર પરિષદે યોજી નિવેદન આપ્યું હતું. શું રાજસ્થાનમાં અશોક ગેહલોતનું રાજીનામું માંગનાર ભાજપના નેતાઓ હવે સીએમ રૂપાણીનું રાજીનામું ક્યારે માંગશે? જે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ રાષ્ટ્રીય કક્ષાએથી રાજકોટમાં થયેલા મૃત્યુ કરતા ઓછા મૃત્યુ થયા હોવા છતાં રાજસ્થાનના મુખ્યમંત્રીનું રાજીનામું માંગતા હતા, એ હવે ગુજરાતના મુખ્યમંત્રીનું શું કરશે? મારે માત્ર એમને એટલો સવાલ કરવો છે. અમે રાજકારણ કરવા માંગતા નથી, અમે ચિંતા કરીએ છીએ. આગળ વધી યુરિયા ખાતરની અછતને લઈને ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી. ખાતરની અછતને નિવારવા ખેતીવાડી વિભાગે વ્યવસ્થા કરી દીધી છે. આ સાથે જ ખાતરનો બિનજરૂરી સંગ્રહ ન કરવા કૃષિ વિભાગે અપીલ કરી છે. રાજ્યના સરકારી કેન્દ્રોમાં યુરિયા ખાતરની અછત વર્તાઈ રહી છે. ખાતર લેવા ખેડૂતોની લાંબી લાઈનો લાગી રહી છે, ત્યારે ખાતરની હાડમારી વચ્ચે ખેડૂતો માટે રાહતના સમાચાર છે. ખાતરને લઈ હવે ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી, સરકારના કૃષિ વિભાગે તેની વ્યવસ્થા શરૂ કરી દીધી છે. કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ પૂનમચંદ પરમારે ખેડૂતોને આ હૈયાધરણા આપી છે. ખેતીવાડી વિભાગે ઇફકો અને ગુજકો માસોલમાંથી ખાતરની વ્યવસ્થા કરી છે. સાથે જ તેમણે ખેડૂતોને ખાતરનો બિનજરૂરી સંગ્રહ ન કરવા અપીલ કરી છે. સાથે જ ઉત્તર ગુજરાતના કેટલાક તાલુકાઓમાં ખાતરની ઘટની ફરિયાદ મળી હોવાનું પણ સ્વીકાર્યું. ક્યાંક નાના નાના કેન્દ્રોમાં ખાતરની ઘટ હોવાની જાણ મળી તો તાત્કાલિક ધોરણે ઇફકોમાંથી, જીએસએફસીમાંથી અને બીજા સ્ત્રોતમાંથી ખાતરની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ગઈકાલે પણ વિતરણ વધાર્યું છે, આજે પણ ફાળવણી વધારી છે અને આવનારા 2-3 દિવસોમાં પણ જે રેક અમારા આવે છે એમાંથી ડિસ્ટ્રીબ્યુશન ચાલુ છે.
કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ પૂનમચંદ પરમારના જણાવ્યા મુજબ આ વર્ષે 35 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે, જે ગત વર્ષ કરતા ઘણું વધારે છે. ગત વર્ષે 28 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું, તેમાં પણ આ વખતે ઘઉંના વાવેતરમાં 29% અને બટાકાના વાવેતરમાં વધારો થતાં ખાતરની માંગમાં વધારો થયો છે. રાજ્યમાં 9000 કેન્દ્ર પરથી ખાતરનું વિતરણ થાય છે. આગામી 4 દિવસમાં 32000 મેટ્રિક ટન ખાતરનો જથ્થો પહોંચતો કરવામાં આવ્યો છે. બફર સ્ટોકમાં 50000 મેટ્રિક ટન ખાતરનો જથ્થો છે, ત્યાં હાલ ખાતર પૂરતું પહોંચાડવાની સરકારે બાંહેધરી આપી છે. કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે ઉત્તર ગુજરાતમાં ખેડૂતોને યુરિયા ખાતર મળતું ન હોવાની સીએમ રૂપાણીને પત્ર લખીને રજૂઆત કરી હતી. ઉત્પાદનના પૂરતા બજાર ભાવ ના મળતા હોય એવા સંજોગોમાં યુરિયા અને ખાતરની અછત એ પડતા પર પાટું સમાન થવાની છે. 8 નવેમ્બર 2016ના રોજ નોટબંધી જાહેર થયા બાદ કમિટીના સભ્યોએ ગેરકાયદે ફિક્સ ડિપોઝિટ લીધી હોવાનો આરોપ લાગ્યો હતો, જેમાં જૂની 500 અને 1000ની 3.77 કરોડ જેટલી રકમ 5મી તારીખમાં ફિક્સ ડિપોઝિટ કરાયાની નામદાર હાઈકોર્ટમાં ફરિયાદ પણ કરાઈ હતી. ત્યારે હવે 3.77 કરોડ જેટલી ફિક્સ ડિપોઝિટ નોટબંધી બાદ લેવાને લઈને કમિટીના સભ્યોને આગામી 9મી જાન્યુઆરીએ ખાસ કરીને ખાન નિયામક કચેરી હાજર રહેવા માટે નોટિસ આપવામાં આવી છે. અરવલ્લીના મોડાસાના સાયરામાં યુવતીના મોતના મામલામાં આખરે 20 કલાક બાદ યુવતીની લાશ ઝાડ પરથી નીચે ઉતારાઈ. નિષ્પક્ષ અને ન્યાયિક તપાસની બાંહેધરી અપાતા કાર્યવાહી આગળ વધારવામાં આવી છે. જિલ્લા પોલીસ વડાએ સ્થળ પર આવી મામલાને થાળે પાડ્યો. યુવતી સાથે દુષ્કર્મ બાદ હત્યાની આશંકા મામલે કાર્યવાહી શરૂ થઈ છે. સાયરા નજીક ઝાડ પર દુપટ્ટા વડે ગળે ફાંસો ખાધેલી હાલતમાં 20 વર્ષીય યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવતી પર બળાત્કાર કરી હત્યા કરી હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે. 5 દિવસ પહેલા અમરાપુર ગામની 20 વર્ષીય યુવતી ગુમ થઈ હતી, જેંગે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં 5 શકમંદોના નામ સહિત અરજી આપવામાં આવી હતી. તો 50 જાતિની યુવતીની લાશ મળતા પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે. તો પોલીસ કાફલો પણ ખડકી દેવાયો છે. સોશિયલ મીડિયાના સંબંધો પડ્યા ભારે. ઉંદરાની પરિણીતા સાથે સોશિયલ મીડિયા પર સંબંધ બાંધી રાજકોટમાં આચર્યું દુષ્કર્મ. શું છે સમગ્ર મામલો? આવું જોઈએ. લવ સેક્સ ઓર ધોખા. મુંદ્રાની પરિણીતા પર રાજકોટમાં દુષ્કર્મ. સોશિયલ મીડિયાથી આવ્યા સંપર્કમાં. સોશિયલ મીડિયા પર પ્રેમ સંબંધ કેળવી દગો આપનાર બે શખ્સોની કરતૂતનો પર્દાફાશ થયો છે. મુંદ્રાની રહેવાસી 19 વર્ષીય પરિણીતા સોશિયલ મીડિયાના માધ્યમથી આરોપી શાહરૂખ આદમાણી અને તેનો બનેવી મહેબૂબ હારૂન ડેલાના સંપર્કમાં આવી હતી અને ત્યારબાદ મિત્રતા આગળ વધતા આરોપીઓએ પરિણીતાને રાજકોટ મળવા માટે બોલાવી અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયા. બાદમાં ભૂખ બનનાર પરિણીતા હોવાની જાણ થતાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને પ્રેમ સંબંધ તોડવા માટે મુંદ્રાથી રાજકોટ આવેલી યુવતીને આરોપી જંગલેશ્વર વિસ્તારમાં લઈ ગયો અને તેના પર દુષ્કર્મ આચર્યું અને બાદમાં આરોપી અને રાજકોટના સદર બજારમાં આવેલી એક હોટલમાં મૂકી ગયો, જ્યાં ભોગ બનનારે એસિડ પી હાથની નસ કાપતા સમગ્ર મામલો બહાર આવ્યો. આરોપીએ જે છે એક નાણનગરમાં એક એમના કોઈ ઓળખીતા પરિચિતના ઘરે લઈ જઈ અને ભોગ બનનારની ઉપર રેપ કરેલ હતો અને આ બાબતે ભોગ બનનારે જેનિસ હોટલમાં પોતાની સુસાઇડ કરવાનો પણ એટેમ્પ્ટ કરેલો હતો, જેથી આ મામલો પૂરો પોલીસ પાસે આવેલ અને તાત્કાલિક ગુનો દાખલ કરેલ હતો. હાલ પોલીસે આરોપીઓને જેલ હવાલે કરી દીધા છે, પરંતુ સોશિયલ મીડિયાનો દુરુપયોગ સમાજમાં વધી રહ્યો છે ત્યારે આ પ્રકારની ઘટનાઓ લોકો માટે લાલબત્તી સમાન છે. રાજકોટમાં પોલીસ કોન્સ્ટેબલ સરા જાહેર હુમલો કરી દેવાયો, જે સમગ્ર મામલાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં જે પોલીસ કોન્સ્ટેબલને માર મારવામાં આવ્યો છે તેમનું નામ છે મિતેશભાઈ આડેજરા, કે જે શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. 4 દિવસ પૂર્વે શહેરના સંત કબીર રોડ પર આવેલ શિવશક્તિ હોટલ પાસે રહેલી કારમાં 4 જેટલા શખ્સો બેઠા હતા, ત્યારે કોન્સ્ટેબલે 4 શખ્સો શંકાસ્પદ જણાતા તેમની પૂછપરછ કરી હતી. તો પૂછપરછ દરમિયાન 4 શખ્સો દ્વારા કોન્સ્ટેબલને ગાળ આપીને મારામારી કરવામાં આવી હતી, ત્યારે સમગ્ર મામલે શહેરમાં બી ડિવિઝન પોલીસે મિતેશ આડેસરાની ફરિયાદ પરથી 4 જેટલા શખ્સો વિરુદ્ધ કલમ 332 અંતર્ગત ગુનો નોંધીને તમામ લોકોની ધરપકડ કરી હતી. આ સાથે જ તેમને જેલ હવાલે પણ કરાયા હતા. અને ચેક કર્યું તો એમની સાથે ઉશ્કેરાટભરી રીતે વર્તન કર્યું અને ગમે તેમ બોલતા હતા, જેથી તેમને પણ PCR નો કોન્ટેક્ટ કરી અને તમામની ધરપકડ કરવામાં આવેલ છે.
જેમાં આરોપી હતા અખ્તર, અમીર અને જય અને સોહિલ કરીને, અને એમાંથી અમીર ઉપર પેલા અગાઉ 135 મુજબને ગુનો નોંધાયો છે. અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટરના નામે તોડ કરતા વ્યક્તિની ધરપકડ કરી લેવાઈ છે. પોલીસે મુંબઈથી વિક્રાંત સાવલી નામના આરોપીને ઝડપી પાડ્યો છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો બોડકદેવમાં રહેતા અને જમીન લેવેચનું કામ કરતા મુકેશભાઈ દેવડા પર ફોન આવ્યો હતો અને પોતે વસ્ત્રાપુર પીઆઈ એમએમ જાડેજા બોલી રહ્યા હોવાની ઓળખ આપીને તેમના પિતાને મુંબઈ સારવાર માટે ખસેડ્યા હોવાની વાત કહી હતી અને સારવાર માટે 1,20,000 ખૂટી રહ્યા હોવાનું કહીને રૂપિયાની માગ કરાઈ હતી. જોકે પીઆઈનું નામ પડતા જ ફરિયાદીએ રૂપિયા આપવાની તૈયારી દર્શાવી હતી, પરંતુ અગાઉ મુકેશભાઈ દેવડાએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ દાખલ કરાવી હોવાથી તેઓ પીઆઈના સંપર્કમાં હતા અને સામેની વ્યક્તિઓના તરત જ પીઆઈ જાડેજાનો સંપર્ક કરવામાં આવ્યો હતો ત્યારે હકીકત બહાર આવી હતી કે કોઈ વ્યક્તિએ પીઆઈના નામે પૈસાની માંગ કરી છે, જેથી પોલીસે તુરંત જ આરોપીને આપેલ વિગતો મુજબ મુંબઈના આંગળિયા પેઢીમાં પૈસા મોકલી આપીને મુંબઈ પોલીસને સંપર્ક કરી આંગળિયા પેઢી પર વોચ ગોઠવી હતી અને પૈસા લેવા આવેલા વિક્રાંતને પોલીસે ઝડપી પાડ્યો હતો. વિક્રાંત એક બારમાં કામ કરે છે. 2 વર્ષ અગાઉ વિમલ નામના વ્યક્તિ સાથે પરિચય થયો હતો અને બંનેને મોબાઈલ નંબરની આપ લે કરી હતી. તો વિમલનો વિક્રાંત પર ફોન આવ્યો હતો અને તેને મુંબઈની એક આંગળિયા પેઢીમાં પૈસા લેવા જવા કહ્યું હતું અને ત્યાં વોચ ગોઠવીને બેઠેલી પોલીસે વિક્રાંતને પકડી પાડ્યો હતો, પરંતુ વિક્રાંત વિમલના કહેવાથી આંગળિયા પેઢીમાં રૂપિયા લેવા માટે ગયો હોવાથી વાત કરી હતી, જેની પોલીસે હાલ આરોપીની વધુ પૂછપરછ શરૂ કરીને વિમલ સુધી પહોંચવા માટેના તમામ પ્રયત્નો શરૂ કર્યા છે. ફેસબુકમાં બનાવટી એકાઉન્ટ બનાવીને યુવતીના મિત્રો અને સગા સંબંધીઓને મેસેજ કરતા એક યુવકની અમદાવાદ સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે. ઓઢવમાં રહેતો તુષાર પ્રજાપતિ ફેસબુકમાં ફરિયાદીના મિત્રોને મેસેજ કરતો હતો. પોલીસનું કહેવું છે કે આરોપી અને ફરિયાદી બંને એક જ સમાજના હતા. બંને ફેસબુક પર મિત્ર હોવાથી વાતચીત કરતા હતા, જે બાદ અચાનક જ ફરિયાદીનો નંબર બંધ થઈ ગયો હતો, જેથી 1.5 વર્ષથી તેઓ કોન્ટેક્ટમાં ન હતા, જે બાદ આશરે 1 વર્ષ બાદ પોતે ફરિયાદીના નામનું ફેસબુક એકાઉન્ટ બનાવીને ફરિયાદીનો ફોટો પ્રોફાઇલ પિક્ચરમાં રાખ્યો હતો, જે બાદ તે આઈડી પરથી ફરિયાદીના મિત્રો અને સગા સંબંધીઓ સાથે વાતચીત કરતો હતો. જોકે ફરિયાદીને આ વાતની જાણ થતાં તેણે સાયબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરાવી હતી, જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. આરોપી અને ફરિયાદી બંને એક જ સમાજના છે અને બંને સૌપ્રથમ ફેસબુક ઉપર મળેલા હતા અને ત્યારબાદ બંને ફોન ઉપર બી કોન્ટેક્ટમાં હતા. હવે આ ફરિયાદીએ આરોપી સાથે ફોન ઉપર કોન્ટેક્ટ બંધ કરી દેતા નારાજ થઈ અને આ ફેક આઈડી બનાવેલ હતું અને જેના કારણે ફરિયાદીની સામાજિક બદનામી થયેલી છે. બનાસકાંઠા થરાદના ડૂબા ગામના જૈન મંદિરમાં થઈ છે ચોરી. રાત્રે અજાણા શખ્સોએ જૈન મંદિરમાં રાખેલ પંચધાતુની 14 મૂર્તિઓ તેમજ દાનપેટીની ચોરી કરી છે. ત્યારે ચોરી કરનાર 2 શખ્સો જે હતા અજાણા શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા. થરાદ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી. તો છેલ્લા 1 મહિનામાં થરાદ પંથકમાં અનેક મંદિરોમાં તસ્કરોએ ચોરી કરી પોલીસને પડકાર ફેંક્યો છે. આવતીકાલે ગુજરાતમાં માવઠાની આગાહી વ્યક્ત કરાઈ છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે. ફરી એકવાર માવઠાની હવામાન વિભાગે આગાહી કરી છે. ભાવનગર વલસાડમાં પડી શકે છે વરસાદ. તો 2 દિવસ દરમિયાન ઠંડી પણ ઘટશે અને તેની સાથે વરસાદી વાતાવરણ છવાશે. તો આગામી દિવસોમાં ઠંડી વધવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં માવઠાની શક્યતા વ્યક્ત કરાઈ છે. હવામાન વિભાગે ફરી એકવાર વાતાવરણમાં બદલાવની શક્યતાને આગાહી વ્યક્ત કરી છે. તો અંગે વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા સંજય ટાંગ. સંજય, જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી છે, આવતીકાલે વાતાવરણમાં પલટો જોવા મળશે, સૌથી વધુ અસર ગુજરાતના કયા કયા વિસ્તારોમાં? વિધાતા, જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આવતીકાલે જે છે માવઠું થવાની શક્યતા રહેશે અને ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જે છે
તે માવઠું કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે સાથે ઠંડીનું જોર ઘટવાની પણ આગાહી જે છે તે હવામાન વિભાગે કરી છે. સૌ પ્રથમ હું દ્રશ્ય આપને બતાવીશ કે આપ જે દ્રશ્ય જોઈ શકો છો કે ગાઢ ધુમ્મસ જે છે તે પણ જે છે તે રસ્તા ઉપર છવાયેલું જોવા મળી રહ્યું છે. જે પ્રકારે આગાહી કરવામાં આવી છે, જે ઉત્તર પૂર્વ જે પવનો જે છે તે પૂર્વ દિશા તરફ જે પવનો ફંટાઈ રહ્યા છે અને તેના કારણે આ આગામી 2-3 દિવસમાં જે છે એ ઠંડીનું જોર ઘટવાનું છે, આંશિક ઘટાડો જે છે તે ઠંડીમાં જોવા મળવાનો છે. કહી શકાય કે જે પ્રકારે હાલ જે ઠંડી જે છે નલિયામાં 7 ડિગ્રી આસપાસ જે તાપમાન જોવા મળ્યું છે અને અમદાવાદમાં જે છે તે 12.3 ડિગ્રીની આસપાસ તાપમાન જોવા મળ્યું છે. આગામી દિવસોમાં ઠંડીમાં ઘટાડો જોવા મળશે અને લોકોને ક્યાંક ને ક્યાંક જે છે તે રાહત ઠંડીમાં જોવા મળશે. કહી શકાય કે જે હવામાન વિભાગે જે આગાહી કરી છે કે જે માવઠું જે આવતીકાલે જે થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે અને તેની સીધી અસર જે છે તે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારને ખાસ કરીને વલસાડ તરફના વિસ્તારો જે છે ત્યાં માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જી સંજય, આભાર તમામ માહિતી બદલ. જમ્મુ કાશ્મીરના બારામુલામાં ફરી એક વખત બરફવર્ષા શરૂ થઈ, જેણે સ્થાનિક લોકોની મુશ્કેલીમાં વધારો કરી દીધો. બરફવર્ષાથી સૌથી વધુ કફોડી સ્થિતિ બારામુલ્લાના રફિયાબાદમાં જોવા મળી. કલાકો સુધી બરફ પડ્યા બાદ આખા વિસ્તારમાં બરફની સફેદ ચાદર જોવા મળી. જ્યાં પણ નજર કરો ત્યાં માત્ર ને માત્ર બરફ જ જોવા મળ્યો. મકાનોની છત અને ગાડીઓ પર બરફનું જાડું પડ જોવા મળ્યું તો વૃક્ષો પણ બરફથી આચ્છાદિત જોવા મળ્યા. રસ્તા ઉપર પણ જાણે કે બરફનું આવરણ છવાઈ ગયું, જેનાથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. રોજિંદા જનજીવન પર બરફવર્ષાની માઠી અસર જોવા મળી. હવામાન વિભાગે 6-8 જાન્યુઆરી દરમિયાન કાશ્મીર ઘાટીમાં ભારે બરફવર્ષાની આગાહી કરી છે, જેનાથી ઘાટી ઉપરાંત ઉત્તર ભારતમાં કડકડતી ઠંડીનું મોજું ફરી વળશે. સમાચારમાં આગળ વધી દિલ્હી જેએનયુમાં ફરી એકવાર હંગામો મચ્યો. એબીવીપી અને સ્ટુડન્ટ યુનિયનનો એકબીજા પર હુમલો કરવામાં આવ્યો. હુમલામાં 20 લોકો ઇજાગ્રસ્ત થયા છે. જેએનયુ વિદ્યાર્થી સંઘ અધ્યક્ષનો આરોપ છે તો એબીવીપી પર મારઝૂડ કર્યાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. ત્યારે આ તમામ ઘટનાક્રમને જોતા જેએનયુમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ફરી એકવાર જેએનયુમાં હંગામો મચ્યો. બંને સ્ટુડન્ટ યુનિયન આમને સામે આવી ગયા હતા, જેમાં 20 જેટલા વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા છે. મારામારીની આ ઘટનાની પરિસ્થિતિને જોતા હાલમાં પોલીસ કાફલો ખડકી દેવાયો છે. એબીવીપી અને વિદ્યાર્થી સંઘ બંને એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે. કહેવાય છે કે રૂપિયા ભલભલા તેને બદલી નાખે છે. જી હા, કંઈક આવું જ બન્યું સિરોહીના માઉન્ટ આબુ રોડ પર. પેન્શનધારક વૃદ્ધ સાસુને વહુએ ઢોર માર માર્યો. શુક્રવારે એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો, જેમાં એક મહિલા તેની સાસુને સોટીથી માર મારતી જોવા મળી હતી. સામાજિક કાર્યકરો દ્વારા પીડિતાને અપાયેલ માહિતી મુજબ વૃદ્ધ મહિલા તેના પતિની મૃત્યુ પછી પુત્રવધુ અને પુત્ર સાથે રહેતી હતી. વૃદ્ધનો પતિ સરકારી નોકરીમાં હતો, જેના મૃત્યુ પછી તેમને પેન્શન મળ્યું હતું. પરંતુ પેન્શન મળવાની પ્રક્રિયામાં વૃદ્ધ મહિલા દર મહિને પુત્રવધુ પાસેથી પેન્શન લેતી હતી. વૃદ્ધાને એટલો ત્રાસ આપવામાં આવ્યો. ત્યારે વાયરલ થયેલો વિડીયો માઉન્ટ આબુની ચોધી કોલોનીનો હોવાની પણ વિગતો છે. વિડીયો વાયરલ થયા પછી પોલીસે આ કેસમાં કાર્યવાહી કરીને મહિલાને કસ્ટડીમાં લીધી હતી. ત્યારે સમાજસેવકો દ્વારા વૃદ્ધ સુધાવંતાથી રાહત આપવાની વાત કહેવામાં આવી હતી. અમદાવાદના દહેગામમાં મુવાડા ગામમાં સમતા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સમતા નોલેજ એકેડમી બનાવવામાં આવી છે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમાજના વિકાસ માટે બનેલી એકેડમીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સમાજના દીકરા દીકરીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ તૈયાર કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો મુખ્ય ઉદ્દેશ છે. તો સમાજ સિવિલ સર્વિસ તાલીમ કેન્દ્ર લાયબ્રેરી સહિતની વિવિધ સુવિધા પૂરી પાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ એવો છે કે ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં રહેતા બાળકો જેને કોઈ કોચિંગ કે લાઇબ્રેરીની કોઈ વ્યવસ્થા નથી, એવા બાળકોને અમે અહીંયા રહેવા જમવા સાથે કોચિંગ આપીએ છીએ. લાઇબ્રેરીની 24 કલાક વ્યવસ્થા કરેલી છે અને વાઇફાઈથી ટોટલ જે ઇન્ટરનેટ દ્વારા લાઇબ્રેરી અને અલગ અલગ કોમ્પિટિટિવ એક્ઝામના
ના કોચિંગ માટેની જે તૈયારી કરવાની છે એનું એ બાળકોને અહીંયા ફક્ત 2000 રૂપિયામાં 24 કલાક રહેવા જમવાનું એનું કોચિંગ અને ઓલ ફેસિલિટી લાઇબ્રેરી સાથે અહીંયા પૂરી પાડીએ છીએ અમે. અમદાવાદમાં પહેલીવાર ડોગ માટે ફર્નિચર બનાવવામાં આવ્યું છે. અમદાવાદના ડોગ શોમાં સ્ટાર્ટઅપના શોકેસ જોવા મળ્યા, જ્યાં ડોગ માટેના સ્પેશિયલાઇઝ ફર્નિચર જોવા મળ્યા. લેબ્રાડોર, ડોબરમેન, જર્મન શેફર્ડ સહિતની બ્રીડ માટે તેમની સાઇઝ પ્રમાણે ફર્નિચર બનાવવામાં આવ્યું છે. ફૂડ ફર્નિચર, બેડ અને તેને બેસવા માટેના ફર્નિચર બનાવવામાં આવી રહ્યા છે. હમ આજ તક બેઝિકલી અપતે સબ પેટ્સ કો હમારે બેડ્સ પે હમારે ફર્નિચર પે ઉનકો પૂરા ઉનકો અલાઉ કરતે, બટ દેટ્સ નોટ એક્ચુઅલી વેરી રાઇટ અકોર્ડિંગ ટુ દેર એનિમલ ટ્રેડ્સ. જિસકે લીએ યે સારે ફર્નિચર વુડન બેસ્ડ વોટરપ્રૂફ ફર્નિચર્સ હૈ સારે, જિનકે કવર્સ રિમૂવેબલ ઓર વોશેબલ હૈ. મહેસાણાની સિવિલ હોસ્પિટલમાં હવામાંથી ઓક્સિજનનું ઉત્પાદન કરતું મશીન મૂકવામાં આવ્યું છે. ગુજરાતમાં સૌ પ્રથમ મહેસાણામાં આ પ્રકારે મશીન મુકાયું છે, જે એક મિનિટમાં 42 લિટર ઓક્સિજનનું ઉત્પાદન કરે છે. ઓક્સિજન મશીનથી ઓક્સિજનના બાટલામાંથી છુટકારો મળશે. અને હવે જોઈએ 7 વાગ્યાની કેટલીક મહત્વની ખબરો. રેલવેમાં ધોરણ 10 અને આઈટીઆઈ પાસ માટે 2562 જગ્યાઓ ખાલી. અરજી કરવાની છેલ્લી તારીખ 22 જાન્યુઆરી રાખવામાં આવી. અરજી ફી 100 રૂપિયા. મેડિકલ પીજી નીટ પરીક્ષાનું પેપર અધૂરું અને લાંબુ રહ્યું. રાજ્યમાંથી 8000 ઉમેદવારે પરીક્ષા આપી. દેશભરમાંથી 1.67 લાખ ઉમેદવારે પરીક્ષા આપી. ગુજરાતમાં આગામી 3 દિવસ દરમિયાન ઠંડીમાં આંશિક ઘટાડો થવાની શક્યતા. નલિયામાં 7 ડિગ્રી સાથે સૌથી વધુ ઠંડી, તો અમદાવાદમાં 12.8 ડિગ્રી તાપમાન નોંધાયું. સ્ટેચ્યુ ઓફ યુનિટીની 10 જાન્યુઆરી સુધીની ઓનલાઈન ટિકિટ બુક. ટેન્ટ સિટી અને હોટેલમાં રોકાયેલા પ્રવાસીઓને પણ યુનિટીની ટિકિટ ન મળતા પ્રવાસીઓમાં ભારે રોષ. જીપીએસસી 2020 પરીક્ષાઓ જૂનથી લેવામાં આવશે. ચાલુ વર્ષે પરીક્ષા ટાઈમ ટેબલમાં મોડું થવાની શક્યતા. ટૂંકમાં પરીક્ષા અંગેની જાહેરાત કરાશે. અમદાવાદથી આવતી જતી 7 ફ્લાઇટ 45 મિનિટથી 2 કલાક જેટલી મોડી પડી, જેમાં ભોપાલ અમદાવાદ ફ્લાઇટ સૌથી વધુ 2 કલાક મોડી પડી. મુંબઈના ગેટવે ઓફ ઇન્ડિયા પર અનેક કોલેજના વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું. દિલ્હીના જેએનયુ કોલેજમાં હિંસા મામલે સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો. હુમલાખોરો સામે કાર્યવાહી કરવાની માંગ કરાઈ.